ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબો દ્વારા વર્ષ 2020-21 ની આકર્ષક લવાજમ યોજના ચાર આકર્ષક ઓપ્શન્સમાંથી આપની પસંદગીની યોજના સિલેક્ટ કરી વર્ષભરના વાંચન સાથે WhatsApp ન્યૂઝ અપડેટ અને બે લકી ડ્રોનો લાભ મેળવો પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું યાત્રી વિમાન ક્રેશ થઈ ગયું છે લાહોરથી કરાચી આવી રહેલું આ વિમાન કરાચી એરપોર્ટ નજીકના રહેણાક વિસ્તારમાં ક્રેશ થયું હતું લેન્ડિંગની એક મિનિટ પહેલા જ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જેને પગલે ઘણા મકાનોમાં આગ લાગી હતી ફાયર બ્રિગેડ તથા પાકિસ્તાનની સેના દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનમાં અઠ્ઠાણું યાત્રિકો સવાર હોવાના અહેવાલ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઇના ગવર્નર શશિકાંત દાસે આજે અગત્યની ઘોષણા કરી હતી આરબીઆઈએ રેપો રેટમાં ચાલીસ બેઝિસ પોઈન્ટ કરતા રેપો રેટ ચાર પોઈન્ટ ચાલીસ ટકા થઈ ગયો છે જેને પગલે લોનના હપ્તા એટલે કે ઈએમઆઈ નો દર નીચો જશે લોકડાઉનને કારણે ખોરવાયેલા અર્થતંત્રને ગતિમાન કરવા આ પગલું લેવાયું છે આરબીઆઈએ માર્ચથી મે સુધી ત્રણ મહિના લોન ધારક લોકોને ઈએમઆઈ ભરવામાંથી મુક્તિ આપી હતી એ જ રીતે ફરીથી આરબીઆઈ જૂનથી ઓગસ્ટ સુધી ભરવામાંથી મુક્તિ આપી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત આ યોજનામાં નાના વેપારીઓ તથા કામદારોને બે ટકા વ્યાજથી એક લાખની લોન સહકારી બેંકો દ્વારા આપવામાં આવશે એવી ઘોષણા હતી પરંતુ આ યોજના લોકોમાં ગેરસમજ હોય તેવું જણાઈ રહ્યું છે આ યોજનાના ફોર્મ વિતરણનું કાર્ય શરૂ થતાં બેંકોની બહાર લોકોની કતારો જોવા મળી રહી છે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે સ્પષ્ટતા કરી છે કે આ લોન બધાને મળી શકે તેમ નથી લોનમાં બેંકને બે જામીન આપવા જરૂરી છે બેંકોએ પણ અરજદારની લોન પરત કરવાની ક્ષમતા જોઈને જ લોન આપવાની સ્પષ્ટતા કરી છે ત્યારે મુખ્યમંત્રીએ ગેરંટી વગર એક લાખની લોન ની કરેલી ઘોષણા પોકળ સાબિત થઈ રહી હોય એવું લાગી રહ્યું છે પ્રજામાં પણ આ મુદ્દે સરકાર પ્રત્યે અવિશ્વાસ અને આક્રોશની લાગણી છે જામનગરની કોવિડ નાઇન્ટીન હોસ્પિટલમાં આજે જામનગર જિલ્લાના અગિયાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચુમોતેર અને મોરબી જિલ્લાના એકસો શંકાસ્પદ દર્દીઓ સહિત કુલ બસો દસ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા જે પૈકી મોરબી જિલ્લાના એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે બાકીના બસો નવ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં કોરોનાના કુલ છેતાલીસ કેસ નોંધાયા છે જે પૈકી પચ્ચીસ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે બે બાળ દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને ઓગણીસ દર્દીઓ જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના આઠ કોરોના દર્દીઓ હાલ ખંભાળિયા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જે પૈકી સાત દર્દીઓને આવતીકાલે રજા આપ્યા પછી હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવશે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર ડોક્ટર નરેન્દ્ર કુમાર મીનાએ જિલ્લામાં સરકારની છૂટછાટોનો અમલ કરવા નવું જાહેરનામું બહાર પાડ્યું છે જે મુજબ જિલ્લામાં ઘરેલું હવાઈ મુસાફરી પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે હાઈવે પરના ઢાબા રેસ્ટોરન્ટ તથા પેટ્રોલ પંપ સમય મર્યાદા વગર ખુલ્લા રહી શકશે અન્ય પેટ્રોલ પંપ સવારે આઠથી સાંજે છ દરમિયાન ખુલ્લા રહી શકશે આ ઉપરાંત દુકાનો ખોલવા અંગેના સમય અંગે ફેરફારો સૂચવાયા છે જે મુજબ જિલ્લામાં મેડિકલ સેવાઓ સંલગ્ન દુકાનો ચોવીસ કલાક ખુલ્લી રહી શકશે દૂધની ડેરીઓ દરરોજ સવારે સાત થી આઠ દરમિયાન ખુલ્લી રહેશે શાકભાજીની લારીઓ દુકાનો દરરોજ સવારે આઠથી સાંજે સાત દરમિયાન ખુલ્લી રહી શકશે ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં આવતા માર્કેટ એરિયા તથા વિવિધ શોપિંગ કોમ્પ્લેક્ષમાં ઓડ ઇવન પદ્ધતિ મુજબ સવારે થી બપોરે ચાર દરમિયાન દુકાનો ખુલી શકશે